ડિવિડાના અહેવાલની અસર વલસાડ રામ નવમીની ઉજવણીમાં રાજ્યના પોલીસ વડાએ આપ્યા તપાસના આદેશ લોકડાઉનનું ઉલ્લંઘન કરનાર સામે થશે કાર્યવાહી કોરોનાના સંકટ વચ્ચે રાજ્ય માટે આંશિક રાહત ગઈકાલ સાંજથી અત્યાર સુધી એક પણ નવો કેસ નહીં વડોદરા અને સુરતમાં એક એક મૃત્યુ રાજ્ય માટે આગામી એક સપ્તાહ અતિ મહત્વપૂર્ણ રાજ્યમાં અત્યાર સુધીમાં 15.16 લાખ લાભાર્થીઓને અનાજનું વિતરણ કરાયું દૂધની અછત પણ નહીં સર્જાય મુખ્યપ્રધાનના સચિવ અશ્વિની કુમારે આપી હૈયાધારણા તો વડોદરામાં મેડિકલ વેસ્ટના નિકાલમાં ઘોર બેદરકારી મૃતદેહ સ્વીકારનારા પરિવારે સેફ્ટી સૂટ રઝળતા જ ફેંક્યા સામાજિક કાર્યકરની ફરિયાદ બાદ સેફ્ટી સૂટનો કરાયો નાશ કોરોના મુદ્દે પીએમ મોદીએ દરેક રાજ્યના મુખ્યપ્રધાનો સાથે કરી વાત વિડીયો કોન્ફરન્સમાં આશ્વાસન આપતા કહ્યું સાથે બળીને લડીશું લોકડાઉનની અમલવારી મુદ્દે સોનિયા ગાંધીએ ઉઠાવ્યા સવાલ સીડબ્લ્યુસીની બેઠકમાં કહ્યું લોકડાઉન જરૂરી પરંતુ તેનો રસ્તો ખોટો અનેક શ્રમિકોને થઈ સમસ્યા તો ભારતમાં સતત વધી રહ્યું છે કોરોનાનું સંકટ અત્યાર સુધીમાં 2000થી વધુ લોકો કોરોનાના ભરડામાં સપડાયા રાજસ્થાનમાં એક વ્યક્તિના કારણે 17 લોકોને લાગ્યો ચેપ